રાજ્યમાં કોરોનાની સ્થિતિ મામલે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપી રાજ્યમાં કોરોનાની સ્થિતિ પર માહિતી અપાઈ જેમાં અત્યાર સુધી સાડત્રીસ લોકોનો કોરોના ટેસ્ટ કરાયો છે જેમાંથી તમામના નેગેટીવ રિપોર્ટ સામે આવ્યા છે અમદાવાદની સાથે જામનગરમાં પણ કોરોનાની તપાસ થઈ કોરોના સામે લડવા માટે તંત્ર સજ્જ છે રાજ્યની ખાનગી હોસ્પિટલો પણ કોરોના સામે લડવા માટે સજ્જ રહેવાનું જણાવાયું છે એરપોર્ટ અને સીપોટ પર આવતા લોકોનું સ્ક્રીનિંગ થઈ રહ્યું છે વિદેશથી આવતા લોકો પર ખાસ છે તો રાજ્યમાં અત્યાર સુધી સડત્રીસ જેટલા શંકાસ્પદ કેસ સામે આવ્યા હતા તમામ દર્દીઓના સેમ્પલ લઈ ટેસ્ટ મોકલાયા પરંતુ તમામના જે રિપોર્ટ છે રાહતના સમાચાર લઈને આવ્યા છે એક પણ કોરોનાનો હાલમાં કેસ નથી આવ્યો રાજ્યમાં આ એક રાહતના સમાચાર છે સરકાર સજ્જ છે એરપોર્ટ માં જે ચેકિંગ ની પ્રક્રિયા છે એના માટે પણ આખી ટીમે ખૂબ સજાગતા સાથે આ વખતે કેબિનેટ પણ માનનીય મુખ્યમંત્રી શ્રી આપણા વિજયભાઈ રૂપાણી સાહેબે પણ એમાં ચિંતા વ્યક્ત કરી હતી કેમ કે આપણી ટોટલ તૈયારી બરાબર હોવી જોઈએ અને તરત જ અમારા માન્ય ડેપ્યુટી સીએમ સાહેબે પણ સૂચના કરી માન્ય નીતિનભાઈ પટેલ સાહેબ એટલે આખી ટીમ પણ ફરી જઈને આપણે દિલ્હીએ જે આપણને આદેશ આપ્યો છે આખા ભારતભરમાં કે તમામ ઇન્ટરનેશનલ પેસેન્જર્સ જે આવે એ બધાની થર્મલ સ્કેનર્સથી સ્ક્રીનિંગ કરવાની છે અને પછી કોઈ પણ સિમ્ટોમેટિક હોય તો એના અલગથી ક્લિનિકલ ઓબ્ઝર્વેશન એમનું કરાવવાનું છે એ આપણે એના એક દિવસ પહેલાંથી જ ગુજરાતમાં આપણે નિર્ણય લઈ લીધો હતો તો કોરોના વાયરસ મામલે અમદાવાદ કોર્પોરેશને એક એક્શન પ્લાન તૈયાર કર્યો છે જેમાં લોકોને ગભરાવાની જરૂર નથી અમદાવાદના કમિશ્નરે વિજય નહેરાએ વાત કહી છે તમામ હોસ્પિટલમાં તૈયારીઓ કરાઈ છે લોકોને મહત્તમ તકેદારી રાખવાની અપીલ કરાઈ છે આ જાહેરમાં થૂકતા લોકોને પણ મોટો દંડ ફટકારાશે આ એક મોટી વાત કહેવામાં છે કે જે લોકો થૂંકી રહ્યા છે એમને સામે દંડ કરાશે અને પહેલા પણ તેઓ કહી ચૂક્યા છે કે હાથ ન મિલાવવાની વાત નમસ્તે કરવાની વાત તો નમસ્તે અમદાવાદ અભિયાન પણ લોન્ચ કરવામાં આવ્યું છે અને તમામ ગુજરાતીઓ જે પણ લોકો મળે હાથ ન મિલાવો નમસ્તે કરો આ અભિયાન પણ લોન્ચ કરવામાં આવેલું છે તમામ નાગરિકોને હું વિનંતી કરું છું કે જે સામાન્ય નાગરિકો છે હેલ્ધી સિટીઝન્સ છે એમને પાંચ રિક્વેસ્ટ અમે કરીએ છીએ પાંચ બાબત જો દરેક નાગરિક પાંચ વસ્તુઓનું ધ્યાન રાખશે તો લગભગ આપણે ત્યાં કોઈપણ ટ્રાન્સમિશનની સંભાવનાઓ નહીવત રહેશે નંબર વન નમસ્તે અમદાવાદ હેન્ડશેક કરવાનું ટાળીએ એકબીજાને અભિવાદન કરવા માટે નમસ્કારની મુદ્રામાં આપણે નમસ્તે કહીને એકબીજાનું અભિવાદન કરીએ આ બહુ જ જરૂરી એટલા માટે છે કે આ વાયરસ એરબોન્ડ હોવાનું કોઈ પ્રમાણ અત્યાર સુધી નથી આ વાયરસ ડ્રોપલેટ્સ મારફતે ફેલાય છે એટલે સામાન્ય રીતે એક સ્વસ્થ વ્યક્તિ એને જો આ ચેપ લાગશે તો એના હાથ મારફતે જ ટ્રાન્સફર થવાની વધુ શક્યતાઓ છે એટલે એમના હાથ જો આપ બીજાને હેન્ડશેક કરવાનું ટાળશો તો લગભગ એક પચાસ ટકા સુધી તો આપની પ્રોબ્લેમ ત્યાં જ સોલ્વ થઈ જાય છે એટલે નમસ્તે અમદાવાદ નામનું આપણું જે આ કેમ્પેન છે એને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવામાં આવે અને દરેક નાગરિક એનું મહત્વ સમજે તો આપણને બહુ મોટી મદદ એમાં મળી રહેશે નંબર ટુ વોશિંગ કે જો ભૂલથી આપણું હાથ આપણે નમસ્તે કર્યું બીજા કોઈને ટચ નથી કર્યું પરંતુ કોઈ પણ સરફેસ ઉપર ફોન ઉપર દરવાજા ઉપર બસમાં કોઈ પણ જગ્યાએ આપણે હાથ ટ્રાન્સફર કરવું તો જે સરફેસ છે એના ઉપર વાયરસ અગેન આપણા હાથ ઉપર આવી જાય છે એટલે સેકન્ડ પોઈન્ટ હાથ ધોવાનું હાથ વારંવાર ધોવાનું રાખવાનું અને હાથ ધોતી વખતે વ્યવસ્થિત હાથ ધોવાનું વોશિંગ ફ્રીક્વન્ટલી એન્ડ પ્રોપરલી સેકન્ડ હેન્ડ વોશિંગ થર્ડ કે જો આ બંને ભૂલ કરી આપણે એને ગમે તેમ કોઈ પણ ભૂલથી હાથ ઉપર આપણે વાયરસ આવી ગયું છે તો હાથને આપણે મોં ઉપર આંખ ઉપર કે નોઝ ઉપર નાક ઉપર આંખ ઉપર કે મોઢા ઉપર હાથને લઈ જવાનું નહીં આ એક ઇનવોલન્ટ્રી એક રિફ્લેક્સ હોય છે આપણું સામાન્ય રીતે આપણા હાથ મોઢા ઉપર જતા જ હોય છે એટલે જો ત્રીજું ત્રીજી બાબતમાં આપણે જો હાથને મોઢા ઉપર લઈ જવાનું પણ આપણે જો ટેવ જે આપણી હોય તો એને આપણે જો બદલી નાખીએ અથવા એ સુનિશ્ચિત કરીએ કે આપણું હાથ મોડા ઉપર ના જાય તો જો ભૂલથી કદાચ વાયરસ આવ્યું પણ હોય તો પણ આપણે મોડા ઉપર ના જાય તો પણ આપણને પ્રોબ્લેમ ના થાય સો દેટ ઇઝ થર્ડ પોઈન્ટ ફોર્થ પોઈન્ટ ઓર્ડિનરી સામાન્ય નાગરિક જે છે એમને છે કે ભીડભાડવાળી જગ્યા ઉપર જવાનું ટાળવું ભીડભાડવાળી જગ્યા ઉપર આપણે જો નહીં જઈએ અને જેટલું શક્ય હોય હવે હોળીનો તહેવાર આવી રહ્યો છે એમાં પણ આવી જગ્યા ઉપર કે જ્યાં પબ્લિકમાંથી કોઈ પણ આવતા હોય ને એમાં ઇન્ફેક્શનનું સોર્સ રહી શકે એ આપણે ધ્યાન રાખવાનું છે આપણે જો ક્લોઝ પ્રોક્સિમિટીમાં બહુ નજીક ના આવીએ ઇન્ફેક્ટેડ સોર્સની પાસે તો પણ આ વાયરસ ફેલાવાની ચાન્સ ઓછી રહે છે એટલે ફોર્થ પોઈન્ટ ઇઝ વી હેવ ટુ અવોઇડ ધ ક્રાઉડેડ પ્લેસીસ એન્ડ ફિફ્થ પોઈન્ટ ર્યુમરથી બચવાનું અફવાઓથી બચવાનું બિનજરૂરી ચિંતા નહીં કરવાની અને જે અધિકારિક સ્ત્રોત મારફતે જે સૂચનાઓ મળે એના પાલનમાં મદદ કરવાની